નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 12/12/2019 અને ગુરુવારના દિવસે લઈને આવ્યો છું આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજનો દિવસ આપનો કેવી રીતે પ્રસાર કરશો, કેવું જશે તેની ખાસ રજૂઆતમાં. મિત્રો, મેષ રાશિના જાતકોએ આજના દિવસે ધંધા દ્વારા સારો લાભ જણાશે, નોકરીમાં સારી પ્રગતિ જણાશે, મિત્રો દ્વારા આજના દિવસે સારો લાભ મળી શકે એમ છે. પિતૃ સંબંધિત તમારા ધારા કાર્યો આજે પરિપૂર્ણ થવાની શક્યતાઓ છે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ શ્રેષ્ઠ પ્રસાર. લીલા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. અત્યારે હાલ જે આયોજન ધંધા માટે કરી રહ્યા છો તે બિલકુલ તેની અંદર વિચારીને નાણાકીય યોગ્ય રીતે તમે વર્જો, નહીં તો તમારા ધંધાની અંદર તમારા નાણાં ફસાશે. આજના દિવસે જમણી આંખની અંદર તકલીફ જણાય એમ છે. કોર્ટ કચેરીના કેસોની અંદર સફળતા મળી એવી છે, સરકારી ક્ષેત્રમાં પણ સારી સફળતા મળી એવી છે. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. આજના દિવસે મસ્તક પીડા, માથાનો દુખાવો, તેમજ આજના દિવસે તમારા મગજની અંદર શાંતિ નહીં રહે, મન ચંચળતાવાળું રહેશે. આ કરું કે આ કરું, આ કરવાથી આ શું થશે, તેવાય વારંવાર દુવિધાની અંદર આપ પડી શકો એમ છો. આજના દિવસે ખીરનું ભોજન ગરીબોને કરાવવાથી ચોક્કસ તમારો સમય આજનો દિવસ સારો પ્રસાર થશે. સફેદ વસ્ત્રો ધારણ કરજો, સ્વભાવ શાંત રાખજો. મિત્રો, ઉતાવળિયા નિર્ણયો ના કરતા, નહીં તો ચોક્કસ નુકસાન થશે. વાત કરીશું આજના દિવસે પાંચમી રાશિ કહેતા સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનની અંદર તમારે ધન લાભ સારો જણાય છે, પરંતુ સ્વભાવથી તમે શાંતિ રાખજો. નાણાકીય દ્વારા, વાણી દ્વારા આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બગાડશો તો ચોક્કસ તમારા જીવનમાં નુકસાનીનો અનુભવ કરશો. તેમજ સગા સંબંધીઓ સાથે આજના દિવસે ચોક્કસ મળવાનું આયોજન થશે. કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ દિવસ તમારો સારો પ્રસાદ હશે. વાત કરીશું કન્યા રાશિની. ભાઈબંધો સાથે સંબંધ બગડી શકે તેવી આજના દિવસે શક્યતા રહેલ છે, પરંતુ આજના દિવસે નવા સાહસથી તમને સારું પરાક્રમ અને નવો લાભ જણાશે. પરંતુ આજે કરેલું સાહસ તમારા દ્વારા તમને ચોક્કસ સારી પ્રગતિ જણાવશે. સ્ત્રીઓના માટે આજનો દિવસ સારો છે. નારંગી કલરના વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો પ્રસાર થશે. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. અત્યારે જીવનમાં તમે ગુંચવાયેલા હશો અને ગુંચવાયેલા હશો એના લીધે તમારા જીવનમાં વધારે કષ્ટ અને તકલીફો પડતી હશે. જીવનમાં ભૌતિક સુખોની આજના દિવસે પ્રાપ્તિ થશે, પણ જીવનની અંદર આજના દિવસે કોઈ વાહન ખરીદવાનું વિચારતા હોય તો ઉત્તમ દિવસ છે. આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં વધુમાં વધુ અગ્રેસર બનશો તો ચોક્કસ તમને તમારા જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થશે. તમે કોઈ પણ વિદ્યાર્થી માટે અત્યારનો સમય શ્રેષ્ઠ ગણાય છે. આજના દિવસે શિક્ષક, સલાહકાર, વકીલ ક્ષેત્રની અંદર આજના દિવસે વધુમાં વધુ લાભ પ્રાપ્ત થઈ શકે એવે છે, થઈ શકે એમ છે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સારો લાભ થશે. વાત કરીશું આજના દિવસે ધનરાશિની. મિત્રો, ધનરાશિના વ્યક્તિઓએ આજના દિવસે તમારા જીવનની અંદર શત્રુ દ્વારા ઉપાધિ જણાય છે, શત્રુ પીડા તો થાય, તેમજ આજના દિવસે રોગ દ્વારા પણ તમારા જીવનમાં ઉપદ્રવ વધી શકે એમ છે. માનસિક સંતુલન વધુમાં વધુ બગડતું જણાય છે. મિત્રો, પાચન ક્રિયામાં પણ વધુ તકલીફ જણાશે. કાચા સીધાનું દાન ગરીબને કરવાથી મિત્રો આજનો દિવસ તમારો સારો પ્રસાદ હશે. લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. દાંપત્ય જીવનમાં મુશ્કેલી જણાશે, પત્ની સાથે અણબનાવ બનશે, ભાગીદારીમાં મુશ્કેલી આવશે, તેમજ ધંધા તથા નોકરિયાત વર્ગને અત્યારે હાલ નો સમય સામાન્ય જણાય છે. પત્નીનું સુખ આજના દિવસે ઓછું મળશે, પણ પત્ની સાથે વાદ વિવાદમાં ના પડતા ચોક્કસ તમે મુશ્કેલીમાં મુકાશો. વાત કરીશું ગુલાબી વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમારો સમય સારો પ્રસાર થશે. વાત કરીશું 11મી કુંભ રાશિની. અકસ્માતથી સાચવવાની જરૂર છે, આરોગ્ય સંભાળવાની જરૂર છે. કોર્ટ કચેરીથી સાવધાન રહેજો, સગા સંબંધીઓથી તકલીફ જણાશે. કામકાજમાં સાવચેતી રાખજો. આજના દિવસે ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો પ્રસાર થશે. વાત કરીશું મીન રાશિની. ભાગ્યોદયમાં ઉન્નતિ અને પ્રગતિની સારી તકો જોવા મળશે. નોકરિયાત વર્ગને પ્રમોશન, તેમજ આજના દિવસે પગારમાં વધારો જોવા મળશે. આજના દિવસે કાર્યકુશળતાથી કાર્ય કરશો તો ચોક્કસ તમને તમારા જીવનમાં ધન લાભ પ્રાપ્ત થશે. મિત્રો દ્વારા સારો લાભ જણાશે. મહેંદી કલરના વસ્ત્રો ધારણ કરવામાં આવશે તો ચોક્કસ તમારા જીવનમાં તમે સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, હું આજને આપને આજને એક જ વાત કહેવા માંગીશ કે તમે જીવનની અંદર વધુમાં વધુ તમારા જીવનની અંદર તમને એવું લાગતું હોય કે મારા જીવનમાં આ કાર્યથી મારા શરીરની અંદર તકલીફો જણાતી હોય છે, આ કાર્યથી મારા જીવનની અંદર વધુમાં વધુ હું ડિપ્રેશનની અંદર આવું છું, આ કાર્યથી
મારા જીવનની અંદર મને અનેક તકલીફો પડે છે, તો આપના જીવનની અંદર કોઈ નજર ના બાબતે પ્રશ્ન હોય કે મારા જીવનની અંદર વધુમાં વધુ નજર મને લાગી જાય છે અથવા નજરના કારણે મારા સારા દેખાવના કારણે હું નજરના કારણે વધારે તકલીફમાં આવું છું, મારું શરીર બગડે છે, મારી માનસિકતા બગડે છે, મારા જીવનની અંદર રોગ અને ઉપદ્રવ વધે છે, તો એના માટેનો હું તમને ચોક્કસ સારો રસ્તો બતાવીશ કે તમારા જીવનની અંદર પુષ્ય નક્ષત્રની અંદર ગુરુની હોરાની અંદર જો તમારા જમણા પગની અંદર કાળો દોરો બાંધવામાં આવશે, ચોક્કસ તમે તે નજરથી બચી શકશો અને તમારા જીવનમાં કોઈ પણ ઉપદ્રવ આવશે નહીં અને તમારું જીવન શાંતિથી તમે પ્રસાર કરશો. વધુમાં વધુ અમારી ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જો આપની આજ વિશે અસ્તુ શ્રેહી.